तो मॉर्निंग चॉपलॉक्सनी विगत साथ जोड़ाई गया है अपना सहयोगी अदिति याज्ञिक और यश भट्ट अपनी साथ गुड मॉर्निंग आप बने ने शुरुआत अदिति अपना थी क्या काउंटर साथ फोकस में बिल्कुल वेरी गुड मॉर्निंग सौथी पहेला नंबर्स की शुरुआत करीशुं इंडस टावर्स ना नंबर्स पोस्टिंग थया छे अने जे प्रमाणे नंबर्स आवता देखाई रह्या छे आपणा एस्टिमेट्स करता बेटर छे रीजन बे के त्रण छे जे इन्वेस्ट करी लईए आपणे कोर रेंटल रेवन्यूजनी अंदर एक सारो इम्प्रूवमेंट देखाई रह्यो छे एक्जिट पेनल्टीज जो कि है बट ए सीवाय टेनन्सी एडिशन्स पण आ क्वार्टर दरमियान थोड़ा स्टेडी स्टेज पर आता देखाई रह्या छे कुल नंबर्स की बात करिए रेवन्यू फ्रंट पर नियरली 0.7% नो उछाड़ो 6,927 करोड़ पर आंकड़ो पहुंचो छे प्लस जे एबिटा छे त्यां लगभग 1.2% नो उछाड़ो विटनेस करी रह्या छे आपणे 5,452 करोड़ नो आंकड़ो जे एक्सपेक्टेशन हती ए नियरली 3,650 करोड़ नी हती अने पाछा क्वार्टर जे फिगर्स हता ए 5,376 करोड़ ना हता तो एनी सामे बन्ने पेरामीटर्स उपर एक बेटर नंबर्स पोस्टिंग कर्या छे अने मार्जिन्स एटले ज एक्सपेन्ड थई अने 78.7% पर आवता देखाई रह्या छे 78.2% की सामे छे आ आंकड़ाओ जे पाछा क्वार्टर दरमियान हता अने आपणी एक्सपेक्टेशन हती के थोड़ुक श्रिंक आवता देखाशे एनी सामे सारा नंबर्स पोस्टिंग थया छे प्रॉफिट फ्रंट उपर नियरली 0.8% नो उछाळो 1,570 करोड़ नो आंकड़ो छे 1,558 पाछा क्वार्टर नी सरखामणीमां अने एक्सपेक्टेशन 1,525 करोड़ नी हती एनी सामे तो आ बधा नंबर्स ने जोता जेफरीज तरफ थी पण नोट बनी छे जेनी अंदर खरीदारी नी सलाह तो इंटेक्ट छे साथे ज टार्गेट प्राइसिस 320 सुधीना बनी रह्या छे अब जे कारणों आपणे डिस्कस कर्या एना लीधे ईपीएस एस्टिमेट्स नी अंदर पण एक वधारो करी नाख्यो छे नाणाकीय वर्ष 2022 थी लईने 24 सुधीमां ईपीएस एस्टिमेट्स नियरली 1% हजी पण बेटर टर्नआउट थशे एवू विचारी अने रेज करी दीधा छे साथे जे प्रमाणे कैशफ्लोनी अंदर इम्प्रूवमेंट्स आवता देखाई रह्या छे वोडाफोन आइडिया जेवी कंपनीजनी अंदर तो ए सिच्युएशन आ कंपनीज माटे केवी रीतना रिलेटिवली थोड़ीक बेटर टर्नआउट थशे एनी ઉપર ખાસ વોચ આઉટ રાખવું એ સિવાય સન ફાર્માના જે કાઉન્ટર છે એની ઉપર નજર રાખો ના નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે અને નંબર્સ બેટર છે ઓપરેશનલ પ્રોફિટ લગભગ 2% વધ્યું છે માર્જિન્સના ફ્રન્ટ ઉપર એક્સપેન્શન છે 25.9% વધી અને 26.6% પર આવતા દેખાઈ રહ્યા છે રેવન્યુઝ જો કે ફ્લેટ છે 1% ડ્રોપડાઉન પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 20% ડ્રોપડાઉન સન ફાર્માના કાઉન્ટર ઉપર આને લઈને આજે એક રિએક્શન આપણે ખાસ વિટનેસ કરીશું નેક્સ્ટ ટીવીએસ મોટર્સનું કાઉન્ટર છે નંબર્સ તો આપણે વોચઆઉટ કરી જ રહ્યા છીએ જેટલી કંપનીઝના આવી રહ્યા છે બટ એ સિવાય જે ન્યૂઝ બેઝ રિએક્શન છે એમાં આ કાઉન્ટર આજે મોખરે હશે ટીવીએસ મોટર્સે ઈ મોબિલિટી બિઝનેસ જેનો અનાઉન્સમેન્ટ કર્યું હતું એની અંદર આગળ ફર્ધર ડેવલપમેન્ટ્સ ખાસ સ્ટેપ ઇન કર્યા છે જેમાં કંપનીએ અક્વાયર કર્યું છે લાર્જેસ્ટ પ્યોર પ્લે ઇલેક્ટ્રિક બાઇક પ્લેયરને સ્વિટ્ઝરલેન્ડની અંદર હવે આ સ્વિસ ઈ મોબિલિટી ગ્રુપ જેને અક્વાયર કર્યું છે એની અંદર 75% સ્ટેક લઈ લીધો છે અને આ ટ્રાન્ઝેક્શન જે થયું છે $65 million અરાઉન્ડ કરવામાં આવ્યું છે 75% સ્ટેક માટે કંપની કાર્યરત શું છે પરચેઝ અને રિસેલ કરે છે પોતાના જે બ્રાન્ડેડ ઈ બાઇક્સ છે એની અંદર અને થર્ડ પાર્ટી બ્રાન્ડેડ ઈ બાઇક્સ અને સ્પેર પાર્ટ્સની અંદર પણ કાર્યરત છે 30 રિટેલ સ્ટોરનું કંપનીનું નેટવર્ક છે સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીની અંદર અને સાથે જ જે પ્રમાણે ટર્નઓવર કંપની પોસ્ટિંગ કરી રહી છે 69.87 મિલિયન જેટલું તો ઓલરેડી ત્યાંની કરન્સીની અંદર નંબર્સ પોસ્ટિંગ થઈ ચૂક્યા છે અને આ એક્વિઝિશન જે આપણે ખાસ જોઈ રહ્યા છે ત્યારબાદ અહીંયા આગળથી સ્ટોકની અંદર એક પોઝિટિવ રિએક્શન વિટનેસ કરીશું આપણે બાકીના પાછલા વર્ષોની વાત કરવા જઈએ તો 2020માં 560 કરોડનો નંબર્સ પોસ્ટિંગ કર્યા હતા ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ 2019માં 528 કરોડનો આંકડો હતો જ્યારે 2018માં 466 કરોડ અરાઉન્ડનો આંકડો હતો તો ટ્રેજેક્ટરી સારી છે ટીવીએસ મોટર્સના પ્લાન સાથે આગળ અલાઇન થઈ રહ્યું છે એ બે વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે યુબીઝે આની ઉપર નોટ ખાસ બહાર પાડી છે જેની અંદર અને એક ખરીદારની સલાહ સાથે 1,000ના ટાર્ગેટ પ્રાઇસીસ સજેસ્ટ કર્યા છે પ્લસ જે સ્ટેટમેન્ટ્સ બન્યા છે એની પર પણ નજર કરી લો જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ છે ઈ બાઇકનું સ્પેશિયલી ઇલેક્ટ્રિક સેગમેન્ટની અંદર એને પોઝિટિવ કાઉન્ટિંગ કરી રહ્યા છે અને યુરોપની અંદર 18% કેગર ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે આની પહેલાં 80% સ્ટેક માટેની જે ચર્ચા ચાલી રહી હતી એને લઈને આપણે ઓલરેડી કંપનીના મૂવમેન્ટ્સ જોયા હતા ત્યારબાદ હવે આ બીજું જે ડાયવર્સિફિકેશન સાઈડ થોડુંક કન્સર્ન્સ રેઝ થઈ રહ્યા છે કેમ કે ઇન્ડિયા સિવાયના માર્કેટ્સને ટેપ ઇન કરી રહી છે કંપની બટ
એક પોઝિટિવ ડેવલપમેન્ટ તો છે, નજર રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે અને સાથે જ પોટેન્શિયલ ફંડ રેઇઝિંગ કેવી રીતના કરે છે પોતાના ઇન્વેસ્ટર્સ પાસેથી એ પણ ધ્યાન રાખતા રહીશું. બટ ઓલ ઇન ઓલ આ ડેવલપમેન્ટને પોઝિટિવ કાઉન્ટિંગ કરી છે, જેના લીધે ખરીદારીની સલાહ ઓલરેડી ઇન્ટેક્ટ છે. એ સિવાય બીજા બે કાઉન્ટર્સ જેની પર નજર રાખીશું એમાં SRF અને સાથે જ દીપક નાઇટ્રાઇટના કાઉન્ટર છે. કોનકોલને લઈને થોડી ઘણી ડિટેલ્સ બહાર આવતી દેખાઈ રહી છે. SRFમાં મેનેજમેન્ટ તરફથી જે કમેન્ટ્સ બની છે, ક્વાર્ટર 4 ક્વાર્ટર 3 કરતાં બેટર હશે, સાથે જ એક્સપોર્ટ ડિમાન્ડ જે રીતના વધતી દેખાઈ રહી છે એને થોડુંક બેટર કાઉન્ટિંગ કરી રહ્યા છે. કરંટ કપેસિટી નિયરલી 15-20% જેટલો વોલ્યુમ ગ્રોથ ડિલિવર કરતી દેખાઈ શકે છે આવનાર વર્ષમાં, એટલે નાણાકીય વર્ષ 2023 સુધીમાં. કેપેક્સ ગાઈડન્સ 2200 સુધી નાણાકીય વર્ષ 2023માં ઓલરેડી કંપની પ્લાન આઉટ કરી રહી છે, જે એક બેટર પેરામીટર્સ ઉપર છે. આની ઉપર બે નોટ્સ છે. UBS તરફથી ખરીદારીની સલાહ અને ટાર્ગેટ પ્રાઇસીસ રેઇઝ કરી દીધા છે. 3000ના જે હતા વધારીને 3100ના કરી નાખ્યા છે. જેફરીઝ તરફથી અંડર પરફોર્મનું રેટિંગ છે, ટાર્ગેટ પ્રાઇસીસ રેઇઝ કર્યા છે, 1840-1940 સુધીના કરી નાખ્યા છે. તો એને લઈને SRFનું કાઉન્ટર ફોકસ મારે છે. બીજું કાઉન્ટર જે ડિસ્કસ કરી રહ્યા હતા આપણે દીપક નાઇટ્રાઇટનું છે. એબિટ માર્જિન સ્પેશિયાલિટી અને સાથે જ ફાઇન કેમિકલ્સ બિઝનેસની અંદર 5મું કન્ઝિક્યુટિવ ક્વાર્ટર છે જ્યારે આપણને નીચે આવતું દેખાયું છે. ફિનોલના પ્રાઇસીસ હવે પીક આઉટ થતા દેખાઈ રહ્યા છે કરંટ લેવલ્સની ઉપર અને એસિટોનના પ્રાઇસીસ હવે થોડાક નોર્મલાઇઝ થઈ રહ્યા છે થર્ડ ક્વાર્ટર ઓનવર્ડ્સ જે સેકન્ડ ક્વાર્ટરમાં હતા એની કમ્પેરિઝનમાં. આ સ્ટેટમેન્ટ્સ થોડું ઘણું કાઇન્ડ ઓફ સ્લગિશ ટોન ઇન ટર્મ્સ ઓફ જે પ્રાઇસિંગ સિનારીઓ છે એને હાઇલાઇટ કરે છે. તો એને લઈને થોડુંક એક રિએક્શન નેગેટિવ સાઇડ પર એક્સપેક્ટ કરીશું આપણે. મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ છે આની પર, જેની અંદર 2365 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ સજેસ્ટેડ છે. આ બંને કાઉન્ટર્સ કોનકોલની આ ડિટેલ્સ લઈને આપણે ફોકસમાં ખાસ રાખતા રહીશું. એ સિવાય બાકીના નંબર્સ કયા છે જે નજરમાં રાખવા જોઈએ, સૌથી પહેલાં બિરલાસોફ્ટથી શરૂઆત કરીશું. નંબર્સ સારા છે. 880 કરોડનો જે આંકડો રેવન્યુ ફ્રન્ટ પર પાછલા વર્ષે હતો એની સામે આ વખતે 1071 કરોડનું પોસ્ટિંગ થયો છે, જે 20%થી વધારેનો ઉછાળો રેવન્યુ ફ્રન્ટ ઉપર ડિલિવર થતો દેખાઈ રહ્યો છે. ઇન ટર્મ્સ ઓફ ઓપરેશનલ નંબર્સ લગભગ 12.5%નો ઉછાળો છે અને 144 કરોડથી આંકડો વધીને 162 કરોડ પર. નેટ પ્રોફિટ ફ્રન્ટ પર પણ 18%નો મૂવ છે અને માર્જિન્સ પણ 16.3%થી સ્લાઇટલી શ્રિંક થયા છે 15.1% પર. નજર રાખો કેવી રીતના રિએક્ટ કરે છે. પ્લસ કોફોર્ટના નંબર છે, એટલે મિડકેપ આઈટી ક્યુમ્યુલેટિવલી ફોકસમાં રાખીશું આપણે, કેમ કે આ બે નંબર્સ આજે રિલેટિવલી ઇફેક્ટ કરતા દેખાશે. ડોલર રેવન્યુઝ અને માર્જિન્સ આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા એ જ લાઇન્સમાં આવતા દેખાઈ રહ્યા છે. ડોલર રેવન્યુ ટર્મ્સમાં 221 મિલિયન ડોલર્સનો આંકડો છે, 222 મિલિયન અરાઉન્ડ એક્સપેક્ટેડ હતો અને પાછલા ક્વાર્ટરમાં 212 મિલિયન હતો, એની સામે આ કમ્પેરેબલ નંબર્સ છે. રેવન્યુ ફ્રન્ટ પર લગભગ 5.5%નો ઉછાળો છે, 1658 કરોડનો આંકડો પોસ્ટિંગ થયો છે અને રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ વધારી દીધું છે કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં 22% વધારી અને 37% કરી નાખ્યું છે. નેટ પ્રોફિટ કંપનીના લગભગ 35% જેટલા વધતા દેખાઈ રહ્યા છે. નજર રાખો આ નંબર્સ લઈને આ સ્ટોકમાં રિએક્ટ કરતો દેખાશે. મિડકેપ આઈટી આખું આજે ફોકસ મારે છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર આપણે જે પ્રમાણનો ફોલ જોયો હતો ત્યારથી આપણે નજર રાખી રહ્યા હતા કેવી રીતના રિએક્શન્સ આપતા દેખાય છે, બટ આજે આ બે નંબર્સ પણ વોચ આઉટ કરવા જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર RBLનું છે, જેની ઉપર નજર રાખો. નંબર્સ પોસ્ટિંગ થયા છે NII ટર્મ્સમાં 11.5%નો ગ્રોથ, ગ્રોસ NPAs ઘટ્યા છે જે એક બેટર વસ્તુ છે, 5.4% જે પાછલા ક્વાર્ટરમાં હતા ત્યાંથી 4.84% પર આવતા દેખાઈ રહ્યા છે. નેટ પ્રોફિટ ટર્મ્સમાં 156 કરોડનો આંકડો, આપણી એક્સપેક્ટેશન 88 કરોડ અરાઉન્ડની હતી તો ત્યાંથી ઘણા સારા પેરામીટર્સ ઉપર નંબર છે અને 147 કરોડ જે પાછલા વર્ષે હતા એની સામે પણ બેટર નંબર્સ છે. એ સિવાય ક્રેડિટ સ્વિસ તરફથી રિપોર્ટ છે આ નંબર્સ ઉપર. અંડર પરફોર્મનું રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસીસ કટ કરી નાખ્યા છે, 180-135 કરી નાખ્યા છે. ગ્રોથ અહીં આગળથી થોડુંક પાછળ પડતું દેખાઈ રહ્યો છે અને પ્રોફિટેબિલિટી મ્યુટેડ દેખાઈ રહી છે. સ્ટોકે ઓલરેડી અંડર પરફોર્મ કરી લીધું છે, વેલ્યુએશન લો લેવલ્સ ઉપર છે. EPS એસ્ટિમેટ્સ કટ કરી નાખ્યા છે હાયર ઓપરેટિંગ એક્સપેન્સીસના લીધે લગભગ 8-13% સુધીના. CLSA તરફથી અપગ્રેડ કર્યું છે આ સ્ટોકને અને ખરીદારીની સલાહ કરી નાખી છે. 200 રૂપિયા પ્રતિ શેરનો ભાવ કર્યો છે, સાથે જ જે પ્રમાણે સ્ટેબલ પરફોર્મન્સ દેખાઈ રહી છે. ડિસેમ્બરમાં RBIની એક્શન્સ એક ક્લિયરલી એક રિલીફ પ્રોવાઈડ કરે છે અને સાથે જ અહીંથી NIAના ટ્રેન્ડ્સ ઇમ્પ્રૂવ થતા દેખાઈ રહ્યા છે, એટલે ગ્રોથ ટ્રેક્શન થોડુંક વધારે પ્રોમિસિંગ દેખાય છે એ સજેસ્ટ કર્યું છે. કોર પ્રી ઓપરેટિંગ પ્રોફિટ્સ એક માર્જિનલ મિસ છે, કેમ કે એલિવેટેડ ઓપરેટિંગ એક્સપેન્સીસ હતા. મેનેજમેન્ટ એક્સપેક્ટ કરી રહી છે ટેક અને સાથે જ બ્રાન્ચ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ અહીં આગળથી જે કોસ્ટ રેશિયો છે એને એલિવેટ કરશે. નાણાકીય વર્ષ 2023-24ના અર્નિંગ એસ્ટિમેટ્સમાં કટ કર્યો છે 9-10%નો. તો આ બંને રિપોર્ટ્સ ધ્યાન રાખો, RBL બેંકના રિઝલ્ટ ઉપર આવતા દેખાઈ રહ્યા છે.